બનાસકાંઠા જિલ્લામાંથી આર્મીમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે મડાણા એસઆરપી કેમ્પ ખાતે પૂર્વ તાલીમ ભરતી મેળો યોજાયો હતો, જેમાં ભાગ લેવા માટે 4,500 જેટલા યુવાનો ઉમટી પડ્યા હતા। 2021-2022 ઇન્ડિયન આર્મીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેનો ભરતી મેળો ગોધરા ખાતે યોજવામાં આવશે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી વધુમાં વધુ યુવાનો આર્મીમાં જોડાય તે માટે મડાણા ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં પૂર્વ તાલીમ ભરતી મેળો યોજાયો હતો। આ ભરતી મેળામાં 4,000 થી 4,500 યુવાનો ઉમટી પડ્યા હતા, જેઓના શારીરિક માપદંડ તપાસવામાં આવ્યા હતા। આ કસોટીને પાર કરનારા યુવાનોને આઈટીઆઈ કુમર ખાતે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે। આગામી સમયમાં ગોધરા ખાતે ભારત સરકાર દ્વારા આર્મીનો ભરતી મેળાનું આયોજન થવાનું હોવાથી અહીંયા ગઢ સોરી ડાંગ્યા મડાણા એસઆરપી કેમ્પ ખાતે અમે પૂર્વ તાલીમ ભરતી મેળાનું આયોજન કર્યું હતું। અહીંયા 4,000 થી 4,500 રજીસ્ટ્રેશન યુવાનોના જવાનોના થયા હતા। એ અંતર્ગત આજે 4,000થી બી વધારે યુવાનો આજે આ ભરતી મેળામાં તાલીમમાં પૂર્વ પરીક્ષામાં આવેલા છે। એમની શારીરિક બૌદ્ધિક મૌખિક બધી કસોટી અહીંયા લેવાશે। આ ટોટલ જવાનોની સંખ્યાઓમાંથી જે લોકો પાસ થશે એમને એક મહિનો કુમર ગુજરાત આઈટીઆઈ કોલેજમાં એક મહિનો નિઃશુલ્ક તાલીમ આપીશું। નિઃશુલ્ક તાલીમ આપીને તૈયાર કરીને આવનારા સમયમાં ગોધરા ખાતે ભરતી મેળામાં મૂકીશું અને વધુમાં વધુ જવાનો યુવાનો ગુજરાતના વધુમાં વધુ જવાનો યુવાનો આ ભરતી મેળામાં પાસ થઈ મા ભારતીની રક્ષા કરે એ હેતુ સર આ એક આયોજન કરેલ છે। આ પૂર્વ તાલીમ ભરતી કેમ્પને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે ખુલ્લો મૂક્યો હતો અને તેઓએ આ પૂર્વ તાલીમ કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। જે દેશમાં લશ્કરી ભરતી મેળો જવાનો છે ને તેમાં મિલિટરી માટે જેની પસંદગી થવાની છે એવા યુવાનો માટેની તૈયારી માટે એમને તૈયાર કરવા માટે સાથે સાથે શરૂઆતથી ઊંચાઈ છાતી વજન લેખિત પરીક્ષા કે જે જે એના માપદંડો નક્કી કર્યા છે એ બધાના માટેનું અહીં આઈટીઆઈ કુમર ભાઈ માદેવભાઈ અહીંના અમારા યુવાનો ભાઈ હિતેશભાઈ ભાઈ પ્રકાશભાઈ અને સમગ્ર ટીમે જે કર્યું છે અને મડાણા ખાતે આપણે એસઆરપી કેમ્પસમાં ભાઈ શ્રી ચૌધરી અત્યારે જે એના કેમ્પસ ડાયરેક્ટર છે એમણે જે વ્યવસ્થા કરી આપી છે એના માટે જ્યારે બધા જ યુવાનો અહીં એકત્રિત થઈને જે પ્રશિક્ષણ મેળવવાના છે સફળતા માટે 1 થી 30 નંબર જ્યારે મળશે અને નિઃશુલ્ક સેવા પણ શિક્ષણ પણ આપવામાં આવશે બાકીના માટેને એકોમોડેશન વ્યવસ્થા થાય પણ ફૂડ બિલ તમને ભોગવવું પડે પણ જ્યારે આટલી સરસ મજાની ટ્રેનિંગ અને મારે એ ધન્યવાદ પણ આપવા પડે કે જ્યારે આ ભારતીય લશ્કરી દળમાં જોડાવા માટે સમગ્ર રાજ્યમાંથી જે યુવાનો અહીં આવ્યા છે ટ્રેનિંગ માટેની પણ એમની ખૂબ મહેચ્છા છે અને એમાં જોડાવાનું જ્યારે છે ત્યારે એ બધા જ યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આયોજક મિત્રોને ધન્યવાદ અભિનંદન આભાર।